તારીખ 10/8/1990 જૂનાગઢ પ્રવક્તા સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલી ઓ વંદે શિવમ શંકરમ ડોક્ટર સુભાષ એકેડેમીના સંસ્થાપક શ્રી પ્રમુખશ્રી મંત્રીશ્રી તેમના સહયોગી ભાઈઓ આચાર્યશ્રીઓ સજ્જનો બહેનો વંદનીય સ્વામીજી મહારાજ વંદનીય સંતવૃંદ અને વિદ્યાર્થીની બહેનો પ્રવચન શરૂ કરતા પહેલા આપ સૌની પાસે મારી એક અપેક્ષા છે અને મને આશા છે કે મારી અપેક્ષાને તમે જરૂર પૂરી કરશો પૂરી થવા દેશો જે શાલ મને અને પૂજ્ય સ્વામીજીને અર્પણ કરવામાં આવી જેટલા ભાવથી જેટલા પ્રેમથી એના માટે અમે બંને આભારી છીએ અત્યંત આભાર સાથે અમે એનો સ્વીકાર કરીએ છીએ પણ અમારી ઈચ્છા છે કે આ બંને શાલો આ સંસ્થાના બે નેત્ર જેવા બે કાર્યકર્તાઓ એકનું નામ છે વીણાબેન વૈષ્ણવ અને બીજાનું નામ છે દવે સાહેબ એ બંનેને અમારા તરફથી ઓઢાડવાની અમારી ઈચ્છા છે બંને આવે જ્યાં હોય અત્યંત આભાર આપ સૌએ અમારી અપેક્ષા પૂરી કરી ધર્મની જરૂર શું છે ધર્મ ના પાડવામાં આવે તો વાંધો શું છે સંસ્કૃતિની શી જરૂર છે અધ્યાત્મની શી જરૂર છે પશુઓ ધર્મનું પાલન નથી કરતા પશુઓને સંસ્કૃતિ નથી પશુઓને અધ્યાત્મની કોઈ પડી નથી અને તે છતાં માણસની તુલનામાં પોતાનું જીવન એ ઘણી સારી રીતે વ્યતીત કરે છે તો આપણે પણ ધર્મની જરૂર શું છે શા માટે ધર્મ શા માટે સંસ્કૃતિ શા માટે અધ્યાત્મ ઘણીવાર લોકો જનૂનમાં આવીને કહેતા હોય છે કોઈ પણ ભોગે અમે ધર્મનું રક્ષણ કરશું મર જાયંગે મિટ જાયંગે ધર્મ કો બચાયંગે શી જરૂર છે ધર્મ નહીં બચે તો તમને વાંધો શું છે આપણે શાંતિથી વિચાર કરવાનો છે અને શાંતિથી એ અર્થમાં વિચાર કરવાનો છે ધર્મનો અર્થ શું છે આપણે ત્યાં એમ લખ્યું છે ધારણા ધર્મ મિત્યાઉ ધર્મો ધારયતે પ્રજા જે પ્રજાનું ધારણ કરે એનું નામ ધર્મ પ્રજાનું ધારણ કરવું એનો અર્થ શું છે જેના કારણે પ્રજા રક્ષિત રહે પ્રજાની વ્યવસ્થા ચાલે પોલીસ ના હોય તો શું થાય કોઈ રાજા જ ના હોય તો શું થાય આ જૂનાગઢ આમનું આમ હોય પણ કોઈ રાજ શાસન જ ન હોય તો જૂનાગઢની દશા શું થાય એટલે ધર્મની આવી વ્યાખ્યા કરી જે પ્રજાનું ધારણ કરે બસ એનું નામ ધર્મ પ્રજાનું ધારણ કેવી રીતે થઈ શકે એટલે ધર્મનો એક પર્યાય આપો ધર્મ એટલે સત્ય સત્ય અને ધર્મને અલગ ન કરી શકાય ધર્મ અલગ સત્ય અલગ
આ બેયને જ્યારે અલગ કરો તો સત્ય ખોટું ના હોય, ધર્મ જ ખોટો હોય. ધર્મ જ્યારે સત્યથી ખસવા માંડે અને ખસતો 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 જેટલો દૂર જાય પછી પ્રજાનું ધારણ કરવાની ક્ષમતા ખોઈ દેશે. ધર્મ પ્રજાનું ધારણ ક્યાં સુધી કરી શકે? જ્યાં સુધી ધર્મ અને સત્ય બંને એક હોય ત્યાં સુધી. પણ સત્ય એટલે શું? પ્રજાને ધારણ કરાવનારું જે સત્ય, એ સત્ય એટલે શું? સત્યનો પર્યાય છે ન્યાય. આ શબ્દને ધ્યાન દો. એટલે ધર્મ, સત્ય અને ન્યાય આ ત્રણ એક પર્યાય થયા. ધર્મથી સત્ય છે, સત્યથી ન્યાય છે. અને જો એ ન્યાય હોય, ધર્મ સત્ય હોય તો ધર્મ પ્રજાનું ધારણ કરશે. પણ ધર્મ સત્યથી દૂર ખસી ગયો છે, ન્યાયથી દૂર ખસી ગયો છે. હવે જેને આપણે ધર્મ કહીએ છીએ એ ધર્મ નથી, ધર્મનું મળદું છે. કોવાઈ ગયેલું, ગંધાઈ ગયેલું. કેટલા વર્ષોથી તમે એને હું ઉપાડીએ છીએ એનું કોઈ મહત્વ નથી, પણ એ પ્રાણ વિનાનું મળદું છે. તમારે તમારી જાતને પૂછવાનું છે, મારો ધર્મ બધાને ન્યાય આપે છે? એક બીજી વાત કરો છો, ન્યાય આપનારને ન્યાય મળે છે. ઓછામાં ઓછો એ દાવેદાર થઈ શકે છે. જે ન્યાય નથી આપતો એ ન્યાયનો દાવેદાર નથી થઈ શકતો. તમારે વિચાર કરવાનો, તમારા ધર્મથી તમને શું લાભ થયો એ એક તરફ જવા દો. પણ તમારા ધર્મથી સ્ત્રીઓને ન્યાય મળે છે? તમારા ધર્મથી ગરીબ માણસોને, દુર્બળ માણસોને, શુદ્રોને, અસ્પૃશ્યોને ન્યાય મળે છે? અને જો એ ધર્મના કારણે હાહાકાર કરતા હોય અને એમ કહેતા હોય કે તમારો ધર્મ અમારા માટે તો જુલમ છે, અમારા માટે તો ત્રાસ છે, તો એમ સમજવાનું કે ધર્મ ન્યાયથી દૂર ખસ્યો છે, સત્યથી દૂર ખસ્યો છે, અને એટલે એનામાં ધારણ કરવાની ક્ષમતા નથી રહી. ઋષિનો અર્થ શું છે? ઋષિનો અર્થ છે ધર્મને, સત્ય અને ન્યાયની પાસે લાવવું. લોકોમાં જે સ્થાપિત હિતો હોય છે એ સત્યથી ધર્મને ખસેડી નાખતા હોય છે. આ બે સંઘર્ષ રહેવાના. સ્થાપિત હિતો ધર્મને સત્યથી દૂર કરતા રહેવાના. પણ એ દૂર કરાયેલા ધર્મને સત્ય અને ન્યાયની નજીકમાં કોણ લાવશે? બસ જે લાવે એનું નામ છે ઋષિ. અને એટલે ઋષિનું કામ બહુ અઘરું છે, પર ચર્ચા પછી કરીશ. સંસ્કૃતિ કોનું નામ કહેવાય? કોઈ વાર તમે વિચાર કર્યો સંસ્કૃતિ એટલે શું? જે સંસ્કાર આપે એનું નામ સંસ્કૃતિ. નોંધ કરો, ધર્મનું કામ સંસ્કાર આપવાનું નથી, ધર્મનું કામ સત્યને દર્શન કરાવવાનું છે. પણ સંસ્કૃતિનું કામ સંસ્કાર આપવાનું છે. અને આ જે સંસ્કાર છે ને, એ શુભ અથવા અશુભ છે એનું માપ શું છે? એ સંસ્કાર કલ્યાણકારી છે કે અકલ્યાણકારી? જો એ સંસ્કાર કલ્યાણકારી હોય તો તમારી સંસ્કૃતિ કલ્યાણકારી છે. જો એ સંસ્કારો અકલ્યાણકારી હોય તો તમારી સંસ્કૃતિ અકલ્યાણકારી છે. એટલે સંસ્કૃતિનું પાલન કરીને પણ તમારો વિનાશ થશે. સંસ્કૃતિનું પાલન કરીને તમારું કલ્યાણ ક્યારે થાય? એના સંસ્કારો કલ્યાણકારી બને ત્યારે. અધ્યાત્મનો શું અર્થ છે? ભગવદ્ ગીતાનો 8મો અધ્યાય જોજો. એમાં પ્રશ્નો પૂછ્યા છે, કિમ તદ બ્રહ્મ, કિમ અધ્યાત્મમ, કિમ કર્મ પુરુષોત્તમ, અધિભૂતમ ચ કિમ પ્રોક્ત, અધિદૈવમ કિમુચ્યતે. પણ હું એની ચર્ચામાં નહીં જઉં. પણ એમાં પૂછ્યું છે કિમ અધ્યાત્મ, અધ્યાત્મનો અર્થ શું છે અને અધ્યાત્મની શી જરૂર છે? અધ્યાત્મ એટલે શું? અધ્યાત્મનો અર્થ થાય છે અંતરવ્યવસ્થા, આંતરિક સ્વસ્થતા. ધર્મ બાહ્ય સ્વસ્થતા,
ધર્મ બાહ્ય વ્યવસ્થા ઊભી કરશે, અધ્યાત્મ અંતર વ્યવસ્થા ઊભી કરશે, અંતર સ્વસ્થતા ઊભી કરશે. અંતર સ્વસ્થતા એટલે શું? હું ગાંધીજીને આધ્યાત્મિક પુરુષ માનું છું, અને આધ્યાત્મિક એટલે આ આ શતાબ્દીનો એ બહુ મોટા આધ્યાત્મિક પુરુષ. અને તમને નવાઈ લાગશે, ગાંધીજી સાથે મારે બહુ ગંભીર મતભેદ છે. ગંભીર એટલે બહુ મોટા ગંભીર મતભેદ છે. અર્થતંત્ર ઉપર, રક્ષણતંત્ર ઉપર અને જાતીય પ્રશ્નો ઉપર, એટલે કોમ કોમ કોમના પ્રશ્નો ઉપર મારા ગંભીર મતભેદ છે. એનો અર્થ એ નથી કે મારા મતભેદ છે એટલે હું સર્વાંશમાં એમના સાથે વિરોધ રાખું છું. અને હું સમજુ છું ત્યાં સુધી એ જ ગાંધીવાદ છે. મતભેદો રાખીને પણ તમે એકબીજાના પ્રત્યે સદભાવ ના ઓછો થવા દો, એ જ ગાંધીવાદ છે. કોઈ એમને આધ્યાત્મિક પુરુષ માનો. મનુબેને એક જગ્યાએ લખ્યું છે, ડીએસપી નો ફોન આવ્યો, હું 20 મિનિટ અડધા કલાકમાં તમને તમારી ધરપકડ કરવા આવું છું. આવો ફોન આવ્યો. બાપુએ કહ્યું, જો મનુ અડધા કલાકમાં ડીએસપી મારી ધરપકડ કરવા આવશે એટલે હું 20 મિનિટ જરા ઊંઘી લઉં. અને મનુ લખે છે કે તરત જ સૂઈ ગયા અને નાક બોલવા લાગ્યા, તરત જ ઘસઘસાટ નાક બોલવા. બરાબર 20 મિનિટ પૂરી થઈ, કોઈએ જગાડ્યા નહીં. 20 મિનિટે જાગ્યા, મોઢું ધોયું, હાથ પગ ધોયા, જે કંઈ બે ચાર કપડાં લેવાતા એ લીધા, તૈયાર થઈને બેઠા. ડીએસપી આવ્યો અને કહ્યું, તૈયાર? ક્યાં? રેડી, હું તૈયાર છું. જીપમાં બેસીને ચાલતા થયા. હું નથી સમજતો કે આથી મોટું કોઈ અધ્યાત્મ હોય. આ આંતરિક સ્વસ્થતા છે. અધ્યાત્મનો અર્થ ચમત્કાર નથી. હું કંકુ કાઢી આપું તમને, હું કોઈ ભસ્મ કાઢી આપું, હું કોઈને છોકરા આપું. ગાંધીજીએ કેટલા ચમત્કાર કર્યા હતા. અને જે માણસે એક એક રત્તી કંકુ ના કાઢ્યું એ માણસે આઝાદી અપાવી. અને કંકુ કાઢનાર હતો, બસ વાત જ જવા દો. સરદાર પટેલે કેટલા ચમત્કાર કર્યા હતા, વલ્લભભાઈ પટેલે કેટલા ચમત્કાર કર્યા હતા, કોઈ ચમત્કાર નહીં. પણ સૌથી મોટો ચમત્કાર 600 ઉપરના રજવાડા એક કરી આવ્યો, 600 ઉપરના. અને જે ઢગલા બંધ ચમત્કાર કરે છે ને, એ નથી કાઠિયાવાડને પાણીનો પ્રશ્ન હલ કરી શકતા, નથી કાઠિયાવાડની ગુંડાગીરીનો પ્રશ્ન હલ કરી શકતા, નથી જીવનના બીજા કોઈ પ્રશ્નને હલ કરી શકતા. એ તો તમને છેતરે છે, એ તો તમને ઉઠા ભણાવે છે. અને ત્યાં સુધી ભણાવશે જ્યાં સુધી તમે ઉઠા ભણવાના વ્યસની રહેશો. ત્યાં સુધી તમને ઉઠા ભણવાનું વ્યસન લાગ્યું છે. ચમત્કાર તો આ છે. એટલે અધ્યાત્મનો અર્થ શું છે? આંતરિક સ્વસ્થતા આપે. મિથિલાયામ પ્રદગ્ધાયામ નમે દહ્યતિ કિંચન. જનક, રે રે ચર્મકારો, અષ્ટાવક્રની સભાને તમે જાણતા હશો. બધાને મનમાં એક દુઃખ રહ્યા કરે. એક બીજી વાત યાદ રાખજો, વિદ્વાનોમાં ઈર્ષ્યા બહુ હોય, અવિદ્વાનોમાં ઓછી હોય. અને મારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો જ્યાં ઘણા સાધુઓ રહેતા હોય, જ્યાં ઘણા વિદ્વાનો રહેતા હોય ત્યાં 6 મહિના રહી આવો. અંદર અંદરની એવી કડા કાપ ઈર્ષ્યાઓ ચાલતી હોય. પંચદશીકારે લખ્યું છે, બહુ ભયંકર ઈર્ષ્યા ચાલતી હોય. એટલે જનક છે ને, એ રોજ અષ્ટાવક્રની કથા સાંભળે. બધા લોકોને એમ થયા કરે કે આ રાજામાં અક્કલ નથી, આ આઠે અંગ વાંકા છે ને, એને વળી કથા સાંભળાવે છે ને, કથા સાંભળે છે. કોઈ બીજો માણસ જ ના મળ્યો હોય ને. રાજા સમજી ગયેલો, અષ્ટાવક્રી સમજી ગયેલા. એટલે એકવાર એવો એવી ઘટના બની ને, એ ઘટનામાં માણસની કસોટી. પુરુષ પરિખી અહીં અવસર આવે, પુરુષ પરિચી અહીં અવસર આવે. કોઈ સમાચાર આપ્યા, ઓ મિથિલામાં તો આગ લાગી છે, ધૂ ઘૂ 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 બધું બળી રહ્યું છે. બધા દોડ્યા, બધા. અરે કોઈ કે મારી લંગોટી બળી જશે, કોઈ કે મારી ગીતા બળી જશે, કોઈ કે કંઈ બળી જશે. આખી સભામાં એક જનક
અને એક અષ્ટાવક્ર બે જ બેઠા છે. અને અષ્ટાવક્ર જયારે પૂછ્યું, જનાબ આ બધાનું બળે છે, બધા પોતાનું બળતું બચાવવા માટે દોડ્યા છે, તારું કશું બળતું નથી, તું કેમ દોડતો નથી? અને ત્યારે આ જનકે કહ્યું, મિથિલાયામ પ્રદગ્ધાયામ નમે દહ્યતિ કિંચન. બહુ મોટો આક્ષેપ છે. રાજાનું કર્તવ્ય હતું કે નહીં સભા છોડીને આગ બુઝાવવાનું? એ વખતે રાજાએ ઉભા થઈને જવું જોઈએ કે ના જવું જોઈએ? રાજા ભલે ને ગમે એવું ના બળતું હોય, પણ લોકોનું તો બળે છે ને, જઈને બંબાની વ્યવસ્થા કરો, કંઈક બીજી વ્યવસ્થા કરો. બહુ મોટો આક્ષેપ છે. ત્યારે એ જનકે એને સમાધાન આપ્યું છે, 24 કલાક છે ને, એ 24 કલાકની 23 કલાકની ડ્યુટી હું મારા માથા ઉપર રાખું છું. પણ જયારે અહીંયા તમારી સાથે ધર્મ ચર્ચા કરવા, સત્સંગ કરવા બેસું છું ને, 1 કલાકનો ભાર હું ભગવાન ઉપર નાખું છું. અને મને ખાતરી છે કે હું 23 કલાક મિથિલાને જેટલી મજબૂતાઈથી સાચવીશ ને, તેથી વધારે આ 1 કલાક વધારે સાચવવાનો છે, એની મને પૂરી ખાતરી છે. એટલે હું કહું છું, નમે દહ્યતિ કિંચન. થોડી વારમાં જ બધા વિલા મોડા લઈને પાછા આવ્યા. કેમ કેમ કેમ? ના ના, એ તો થોડીક આગળથી ઓલી ગઈ, બાકી કઈ નથી. અને ત્યારે અષ્ટાવક્રે કહ્યું, રે રે ચર્મકારા, હે ચમારો, આખી જિંદગી તમે મારું ચામડું જ જોયું, તમે કદી મારા અંતરમાં ઝાંકીને ના જોયું ત્યાં ઉપરના ચામડાની અંદર શું છે? કેટલાક માણસોને તમે જોજો, આખી જિંદગી પેકિંગ જ જોયા કરે, પણ પેકિંગમાં શું છે? ઘણી વાર એવું બનતું હોય પેકિંગ બહુ ફાઇન હોય અને અંદર કોલસા ભર્યા હોય. કેટલી વાર ઉપર પેકિંગ, મને અગરબત્તીનો થોડો શોખ, સારી મગમગતી સુંદર અગરબત્તી હોય, એટલે એક વાર એક અગરબત્તી વાળાની દુકાને ગયો અને મેં કહ્યું, જો સારામાં સારી અગરબત્તી આપો, પૈસાની ચિંતા નહીં પણ સારામાં સારી આપ. પછી મારા આગળ 8-10 પોકેટ મૂકી દીધા, મને કહેલો મારા જે જુએ એ પસંદ કરો. અને જેનું પેકિંગ સારામાં સારું હતું ને, ડિઝાઇન બધું દોરેલી, મેં કહું આ મહારાજ યાદ કરશો એમ કે. સારું, પછી લઈને આવ્યો, સળગાયો, કોલસો, બીજું કઈ નહીં. અરે મેં કહું આ તો પેકિંગ જ છે, દુનિયામાં પેકિંગના પૈસા ઉપજતા હોય છે. પણ એક વાર, હો કાયમ નહીં, એક વાર. પછી હવે એ દુકાને હું ફરી જાઉં અને પેલો મારા આગળ બધા પેકિંગ મૂકે, હવે આ પેલું પેકિંગ લઉં ખરો, હું એક વાર પૈસા ઉપજી જાય. અધ્યાત્મનો અર્થ છે તમારા અંદરની સુવ્યવસ્થા, આંતરિક વ્યવસ્થા. અને આંતરિક વ્યવસ્થા એટલે એવી વ્યવસ્થા જેમાં હજ મચાવી ના આવનારા પ્રસંગો આવે. તમે ગુફામાં જઈને સંતાઈ જાઓ, પાતાળમાં પેસી જાઓ, આકાશમાં કઈ ચાલ્યા જાઓ, ઘટનાઓ તમારો પીછો છોડવાની નથી, પ્રસંગો તમારો પીછો છોડવાની નથી. અને એ જે ઘટનાઓ, એ પ્રસંગો છે, એ પ્રસંગોની અંદર તમારી આંતરિક સ્વસ્થતા કેટલી રહે છે, બસ એનું નામ જ આધ્યાત્મ. અધ્યાત્મનો બીજો કોઈ અર્થ નહીં. ચમત્કારો તો ના જ કરશો. આ સૌરાષ્ટ્રની જ વાત કરું છું, ઘટેલી વાત કરું છું. ઠક્કર હતા, એક ઠક્કર બહુ ભાવિક, બહુ ભક્તવાળા, અને મોડી મોટી ઉંમર સુધી એમને કોઈ સંતાન ન થયું, પણ બંને પતિ પત્નીએ મન મનાવી લીધું, બસ દુનિયા જીતી લીધી. મન ના માન્યું હોત તો એ આખી જિંદગી રડ્યા જ કર્યા હોત. મારા ઘણા ઓળખીતા છે જેમને સંતાન નથી, પણ મન મનાવી લીધું, બસ કે ભગવાનને બહુ દયા કરી. કેમ બહુ દયા કરી? અરે કે પેપરમાં વાંચીએ છીએ ને, અમારા ચિરંજીવી ફલાણા ફલાણા, એમના સાથે સંબંધ રાખશો તો અમારી કોઈ જવાબદારી નથી. સગો બાપ લખે છે કે એમની હવે એમના સાથે કોઈ જવાબદારી ના રાખશો. અમને ભગવાને બહુ દયા કરી, બસ હવે કામ સ્મરણ કરશું ને, કઈ સેવા કરશું ને, જિંદગી પૂરી કરશું. એને બંને મન મનાવી લીધું, પણ બંને મનમાં એક વાત નક્કી કરી કે આપણે એક સંતને આપણા ઘરમાં રાખીએ, કાયમ સેવા કરીએ, જેમ આપણા માવતરની સેવા કરીએ ને એવી રીતે. હું તમને એક બીજી ભલામણ કરું છું, તમારી પાસે જો બાવડામાં જોર હોય પૈસાનું, શક્તિનું, તો બે જણાને દત્તક લેજો. કાં તો એક બાળકને દત્તક લેજો, કાં તો એક વૃદ્ધને દત્તક લેજો, કાં તો એક બાળક. સ્કૂલમાં જઈને તપાસ કરજો કોણ મેધાવી છે, કોણ પ્રતિભાશાળી છે, અને કયું બાળક સ્કોલરશિપ વિના, પુસ્તકો વિના, ફી વિના અટવાઈ રહ્યું છે, એવું કયું બાળક છે.
એ બાળકને દત્તક લેજો, બસ એને ઠેઠ સુધી ભણાવવાનું. કાં તો એક વૃદ્ધને દત્તક લેજો, એને જુઓ કોઈ નથી, કોઈ ખવડાવતું નથી, કોઈ સેવા નથી કરતું, કોઈ નથી. બહેનો કહે છે જે ઘરમાં છે એમને જ કાઢવા માંગીએ છીએ, તમે ફરી નવું લપકા નાખો. જે અમારા ઘરમાં છે એમને જ કાઢવા માંગીએ છીએ, આ પારકું લપ પાછું તમે ઘરમાં નાખવાની વાત કરો. જીવન એક લપ છે, જીવન એક બલા છે, અને જીવન એક રમત છે, જીવન એક સુગંધ છે, જીવન એક હોબી છે. એ તો તમારી કેટલી કેટલી કક્ષા છે એના ઉપર આધાર. મારા માવતર પેલો ઠક્કર કહે છે, મારા માવતર હું નાનો હતો અને મરી ગયેલો, અને મેં મા બાપની સેવા નથી કરી, મોઢું નથી જોયું. આપણે એક માવતર લઈ આવીએ અને પછી એની સેવા કરીએ. અને બીજી વાત હું તમને કહું છું, જીવનમાં પુરુષાર્થની સીમા છે. જો પુરુષાર્થની સીમા ન હોત ને તો આ સભા કરવાની કોઈ જરૂર ન પડી હોત. અને જ્યાં તમારી સીમા અટકી જાય ત્યાંથી ભાવનાને આગળ ચલાવજો, શ્રદ્ધાને આગળ ચલાવજો. જ્યાં તમારી સીમા અટકી જાય ત્યાંથી આગળનું જીવન શ્રદ્ધાના જોરે શરૂ થતું હોય છે. અને જેની શ્રદ્ધા જેની ભાવના ઉત્તમ હોય છે ને એને ભગવાન બધું મેળવી આપે છે. શોધવાથી ના મળે, ખોળવાથી ના મળે, ભગવાન મેળવી આપે. એમને એક એવા સંત મળી ગયા, બહુ સારા સંત મળી ગયા. ત્રણ માળનું મકાન, બે જણા જ રહેનારા, ઉપરનો ત્રીજો માળ પેલા સંતને રહેવા આપ્યો, નીચે રસોડું, વચ્ચે પેલા બંને રહે, આ રીતે જીવન ચાલે. આમ સુખી ઘરના એટલે કશો વાંધો નહીં. અને બન્યું એવું કે આ સંત આવ્યા બાળક જન્મે, એટલે બંનેની શ્રદ્ધા વધી ગઈ. ઓહો, આટલી ઉંમર સુધી આપણા ઘરમાં કશું નહોતું અને આમના પગલા થયા એટલે આ બાળક આપણા ત્યાં આવ્યું, એટલે એમ જ થયું કે આ તો ભગવાન જ આવ્યા છે. તમે માનો કે ના માનો, આપણા મનની અંદર એકાએક વૃત્તિ રહેતી હોય છે. તમારા ઘરમાં એક માણસ આવે છે, પત્ની આવે છે, દીકરાની વહુ આવે છે, એક છોકરું જન્મે છે, અને એની સાથે જ જો ઘરમાં કંઈક સારું સારું થવા લાગે છે ને, આપણું મન એ તરફ ઝૂકી જાય છે કે આના પગલે બધું સારું છે. અને બધું બગડવા માંડે છે તો આપણું મન, વહેમી મન તરત જ એમ માનતું થઈ જાય છે, કહો કે ના કહો, આ વહુના પગલા સારા નથી. જોકે એવું કયું હતું નથી, પણ આપણા મનમાં આ અસર થયા કરતી, આ સાયકોલોજીકલ અસર છે. એટલે એમની શ્રદ્ધા વધી ગઈ ને પછી તો કંઈ સેવા કરે, સેવા કરે, સેવા કરે. આ ઘટેલી ઘટના મેં એક પુસ્તકમાં, ચોપડીમાં વાંચેલી. અને એ છોકરો છે ને સુંદર ભણે લખે બધી રીતે બરાબર, બરાબર 70-1 વર્ષનો થયો હશે ને ઓચિંતાનો મરી ગયો. આનું નામ તો જીવન છે. જીવન તમારા હાથની વસ્તુ નથી, મારી મુઠ્ઠીની પણ એક સીમા છે. હું પકડી શકું છું પણ થોડુંક પકડી શકું છું. જો આખી દુનિયાને પકડી શકતો હોત ને તો મારામાં અને શેતાનમાં કોઈ ફરક ન હોત. ઈશ્વરે બહુ દયા કરી, માણસને અલ્પ શક્તિવાળો બનાવ્યો. જો મને સર્વશક્તિવાળો બનાવ્યો હોત તો, તમને સર્વશક્તિવાળા બનાવ્યા હોત તો બધા દુશ્મનોને ચકલી બનાવી નાખ્યા. સાંજ પડે એટલે તરત જ થાય, મેં એને આમ કરી નાખું, એને આમ કરી નાખું, પણ સારું છે કશું થઈ શકતું. ખલાનામ જ ભુજંગાનામ યશ્ચ વિશ્વાસઘાતિનામ અભિપ્રાયાન સિદ્ધ્યંતિ તેને ઇદમ વર્તતે જગત ચાણક્ય. લોકોની ઈચ્છાઓ પૂરી નથી થતી એટલે જગતનું અસ્તિત્વ છે, પણ જો લોકોની બધી ઈચ્છાઓ પૂરી થવા માંડે તો જગત ક્યારનું સમાપ્ત થઈ ગયું હોત. છોકરો મળી ગયો, બસ સાંજના ટાઈમ અંધારું થયું હશે ને છોકરો અચિંતાનો મરી ગયો, એટલે એને સુવાડી દીધો. કાલ સવારે કાઢશું એમ કરીને ઘર વચ્ચે ઓસરીમાં સુવાડી દીધો, ઉપર ઉઢાડીને. બંને પતિ પત્ની બંને બેઠેલા, 10 વાગ્યા હશે, અને પેલા સંતે ઉપરથી પેલા ઠક્કરને બોલાયો, મારે કામ છે અહીંયા આવો. એ ગયા, બાપુ શું કામ? કયું નહીં ઘરમાં આવું થયું, કયું નહીં, શું કામ છે? મને ભૂખ લાગી છે, મારે ખાવું છે. ભલે બાપુ, બનાવી આપું હો, ઉભો રહે, પણ મારે શીરો ખાવો છે, મારે અત્યારે શીરો ખાવાનું મન થયું છે. ભલે બાપુ, બનાવી આપું હો.
અને માણસ નીચે આવ્યો, એની પત્નીને કહે છે શીરો બનાવ્યો, બાપુને શીરો ખાવો છે. એને શીરો બનાવ્યો, તૈયાર કર્યો, અડધો પોણો કલાક થયો, થાળીમાં લઈને ઉપર ગયો, આગળ મૂક્યો, લો બાપુ શીરો બનાવ્યો જમો. બાપુએ કહ્યું ભૂખ મરી ગઈ, હવે મારે શીરો નથી ખાવો, પાછો લઈ જાઓ. આપણું મગજ હોય તો શું કરે, આપણા મગજમાં શું એ વખતે પ્રતિક્રિયા થાય. ભલે બાપુ તમારી ઈચ્છા. એ લઈને ચાલ્યો, ઉંબરે સુધી પહોંચ્યો, ને પેલા મહારાજે કહ્યું અહીં પાછો આવ્યો, અહીં મૂક બેસ. જો મને ખબર છે, હું જાણું છું કે તારો એકનો એક છોકરો મરી ગયો છે અને એની લાશ નીચે પડી છે, ઉડાડીને તમે રાખ્યો છે અને પતિ પત્ની બે બેઠા છો, હું જાણું છું. પણ મેં એ જાણવા માટે તારી પાસે શીરો બનાવડાવ્યો કે તું અંતરથી કેટલો સ્વસ્થ છે, તારી આંતરિક સ્વસ્થતા કેટલી છે. અને ત્યારે પેલો ઠક્કર કહે છે બાપજી, મારા ઘરમાં તમે 20 વર્ષથી છો અને 20 વર્ષથી હું તમારું અધ્યાત્મ સાંભળું છું, અને આ જેની કસોટી હતી એ તો મહેમાન હતો, ભગવાનનો આપેલો મહેમાન હતો, ભગવાને લઈ લીધું. આ લોજિક નથી, જીવનની પ્રત્યેક વાતને તર્કથી ન જોશો, અને તર્કથી જોશો હારી જશો. આ તો ભગવાનનો આપેલો હતો, મારા ઘરમાં 17 વર્ષની મહેમાનગીરી એને કરવાની હતી, કરી. હવે એ ચાલ્યો ગયો, એમાં હર્ષ શું ને શોક શું. તરતિ શોકમ આત્મવિત ઉપનિષદ, હર્ષ શોક જહાતિ સહ. અને ત્યારે પેલાએ કહ્યું, સંતે કહ્યું, ભાઈ આ જ ઘડી જાણવા માટે જોવા માટે મેં આ તારી કસોટી કરી. એટલે અધ્યાત્મનો બીજો કશો અર્થ નથી, અધ્યાત્મનો અર્થ છે આંતરિક સ્વસ્થતા. આંતરિક સ્વસ્થતા બાહ્ય સ્વસ્થતા બંનેનું પૂર્ણ મિલન, એનું નામ છે સાચું જીવન. સાચા જીવનની બીજી કોઈ મને વ્યાખ્યા નથી સૂચતી. હવે મૂળ વાત ઉપર આવે, ત્યારે ધર્મ એટલે શું? ધર્મ એટલે સત્ય, અને સત્ય એટલે શું? ન્યાય. અને ન્યાય એટલે શું? સૌને સંતોષ, સૌને એમ થાય કે નહીં અમારે બરાબર છે. મારે ત્યાં એક ઋષિ થયા છે, બહુ મોટા ઋષિ છે. આ દેશનું દુર્ભાગ્ય છે કે ઋષિ પીરિયડ ભૂલી ચૂક્યા એ લોકો, અને બીજા તરંગી શેફ ચલ્લીના પીરિયડમાં લોકો આવી ગયા, એ ઋષિ પીરિયડ છે, એ આખા ઋષિ પીરિયડને ભૂલી ગયા. નહીં તો આટલી દુર્દશા તમારી ના થતી હોય. એ ઋષિનું નામ છે કણાદ. એને જે દર્શન રચ્યું એનું નામ છે વૈશેષિક. તમારામાંથી કોઈ સંસ્કૃતનો વિદ્વાન હોય તો એને ભલામણ કરું છું કે વૈશેષિક દર્શન જરૂર વાંચે. આખું ભૌતિક શાસ્ત્ર છે, આખી ભૌતિક વિદ્યાઓ એમાં મૂકેલી છે. જ્યારે દુનિયાને ખબર નથી ત્યારે એને પરમાણુની શોધ કરી છે. આપણા ત્યાં શાસ્ત્રમાં પરમાણુવાદ નથી, પ્રકૃતિવાદ છે. બ્રહ્માંડો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયા, પરમાણુઓમાંથી નહીં. પણ કણાદે શાસ્ત્રથી જુદા પડીને એમ બતાવ્યું કે સંસાર પ્રકૃતિમાંથી નહીં, પરમાણુઓમાંથી ઉત્પન્ન થયો છે. પરમાણુ, દ્વેણુક, ત્રસરેણુક, ચતુર્ણુક એમ પરમાણુઓ ભેગા થતા 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 પછી આખા પહાડોના પહાડો, સૂર્યોના સૂર્યો બને છે. પણ મૂળમાં છેલ્લું ઘટક જે છે એ પરમાણુ, જેનો ખંડ ના કરી શકાય, જેને તોડી ન શકાય, એનું નામ પરમાણુ. પણ મેં કહ્યું ના, દેશનું દુર્ભાગ્ય સમજો, અમે ગુરુકુલ બનાવ્યું છે બહુ પછાત એરિયામાં, એવો પછાત એરિયા. તો હું એની ચર્ચા શું કરું તમારા આગળ. છાત્રાલય છે, ફ્રી છાત્રાલય, એક પૈસો કોઈની પાસેથી નહીં લેવાનો. ઈચ્છા હોય ને એના ઘરમાં કંઈ બાજરી પાકી હોય, બે મણ આપી હોય તો આપે, બાકી બધા એક. અને બ્રાહ્મણ અને હરિજનના છોકરા એક સાથે, રજપૂતોનું ગામ છે. પણ મેં કહ્યું મારે મારી સંસ્થામાં કોઈ ભેદ નહીં ચાલે, એક સાથે જમવાના, એક સાથે સુવાના. એમની ચડ્ડીઓ જુઓ તો આવા આવા થીગડા લાગેલા છે. રિઝલ્ટ 80%, 80% રિઝલ્ટ. SSC નું રિઝલ્ટ જુઓ તો 80%, 85%, 82%. અમે અમારે ચડોતરમાં પૈસો છે, મારી બાજુમાં એક ગામ છે, બહુ સુખી ગામ, બહુ પૈસાદાર ગામ. એમણે હાઈસ્કૂલ બાંધી છે ને, કોઈ કોલેજ એના આગળ ફિક્કી દેખાય એવી અમેરિકન પદ્ધતિથી હાઈસ્કૂલ બાંધી. ગામમાં પુષ્કળ પૈસો, પણ રિઝલ્ટ શું આવે તમને ખબર છે? 12%, 14%,
એકવાર એમના આચાર્ય મળ્યા, મેં એમને પૂછ્યું, મેં કહું કેમ આ વર્ષે કેટલું રિઝલ્ટ આવ્યું? ખુશ થતા રાજી થઈને બોલ્યા, બાપજી આ વખતે તો રિઝલ્ટ સારું આવ્યું એમ. કેટલા ટકા? તો કે 18%. ના કે બસ પૈસાદાર ના છોકરા જર્સી પહેરી હોય આફ્રિકાની, ચક 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 બૂટ પહેર્યા હોય, ફલાણું હોય, પૈસો જ પૈસો છે. એને મહિને 300 રૂપિયાની જરૂર હોય, એના બાપ 3000 મોકલાવે છે. ત્યાં રિઝલ્ટ નથી, એટલે પેલાને પહેરવાના કપડા નથી, પણ જુઓ ભણવામાં આગળ છે. એટલે મેં ગુરુકુલનું નામ કણાક ગુરુકુલ રાખ્યું. ગુરુકુલ મેં ઋષિના સાથે એને સંકળી લીધું. કોઈક તો જિજ્ઞાસા કરે કે આ કણાક કોણ હતો? કણાન અતિથિ કણાદ, કણાન અતિથિ. એ નદી કિનારે રે, એકાંતમાં ઋષિ ઋષિ પત્ની, વિદ્યાર્થીઓ બાળકો વગેરે વગેરે. આજીવિકા કેવી રીતે ચલાવવી? આજીવિકા માટે શું કરે? ઉચ્ચ વૃત્તિ. ઉચ્ચ વૃત્તિ એટલે શું? જે ખેડૂતોએ ખેતરમાંથી બધું લઈ લીધું છે, એ લીધા પછી જે કંઈ કણસલા પડ્યા હોય, કંઈ દાણા પડ્યા હોય, એવું બધું ભેગું કરી અને લાવવું, એનું નામ છે ઉચ્ચ વૃત્તિ. કણાન અતિ, કણ ભેગા કરે, જેના ઉપર હવે કોઈનો અધિકાર નથી, કોઈની પાસે લાંબો હાથ નથી કરવો, બસ એ. અને ઋષિ પત્ની પણ એટલી જ સંતોષી છે, બસ એ બનાવે છે. સીધું સાદું એ ઋષિ બેઠો બેઠો વૃક્ષના બેઠા બેઠા સૂત્રો રચે છે, એમાં એને આ સૂત્ર લખ્યો છે. યતો યુદાય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ, આ કણાદનું સૂત્ર છે. ચર્ચા પછી કરો. આટલો મહાન ઋષિ, રાજાને ખબર પડી. રાજાને કોઈએ કહ્યું, અરે તમારા રાજ્યમાં એક મહાન ઋષિ છે, પણ એ તો દાણા વીણીને ખાય છે. આ વાત ખોટી છે, બદામ ખાવાથી બુદ્ધિ વધે છે, એ વાત ખોટી છે. જો બદામ ખાવાથી બુદ્ધિ વધતી હોત ને, તો આ પૈસાદારના છોકરાઓ ફેલ થાત જ. પહેલો નંબર તો કોણ લાવતા હોય છે? જે મ્યુનિસિપાલિટીની લાઈટે ભણતા હોય છે, જેમને પુસ્તક ખરીદવાના પૈસા નથી હોતા. એકવાર મારે એક બહુ મોટા શેઠના ત્યાં જમવા જવાનું હતું. હવે શેઠ તો બિચારા હાજર નહીં, દુકાને બુકાને કંઈક ગયા હશે. સોફા ઉપર મને બેસાડ્યો અને પેલા શેઠાણી છે એ આવીને પછી પેલા છોકરાને બૂમ પાડી, હે ફલાણા અહીંયા 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 અહીંયા. એટલે એને આમ જેમ પેલું ઘોડાનું ચટ્ટું હોય ને, એમ ધક્કા મારી 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 પાસે લાવે, પેલું પાછું પડે અને આગળ લાવે. એને આવવું નહીં, નહીં ચાલ પગેલા પગેલા, જબરજસ્તી પગે લગાડ્યો. મને કે મહારાજ એને આશીર્વાદ આપો ને. મેં કહું કેમ બેન, શાનો આશીર્વાદ? નહીં કે મહારાજ 4 વર્ષથી SSC માં ફેલ થાય છે, 4 વર્ષથી SSC માં ફેલ થાય છે. મેં કહ્યું ટ્યુશન નહીં રાખતા હો? કે ના બાપજી, દર વર્ષે 4000 રૂપિયા ટ્યુશન ના આપીએ છીએ, તોય ફેલ થાય છે. મેં કહ્યું ભલા થાવ, આ ડબ્બાને કાં તો હીરા ઘસવા મોકલી દો, કાં તો રાજકારણમાં મોકલી દો. હવે તમે એને મારી પાસે આશીર્વાદ અપાવવા માંગો છો? અને આ કેવી વાત છે, પેલા ટ્યુશન વાળાને 4000 રૂપિયા આપે ને મને 1 ટંક જમાડીને આશીર્વાદ લેવા માંગે છે. બસ મહારાજ 1 ટંક જમણ આશીર્વાદ આપો, મારું છોકરું જાય 10માં આવી જાય, પહેલા જે 10 આવે ને એમાં નંબર આવી જાય. બદામ ખાવાથી બુદ્ધિ નથી આવતી, એ તો માન્યતા લોકોની હશે. પેલા કણ ખાય છે. રાજાને જયારે થયું ને, ત્યારે એને થયું કે આ તો મોટું પાપ કહેવાય, મારા રાજ્યમાં કોઈ આટલો મોટો વિદ્વાન અને આવી રીતે દુઃખમય જીવન જીવતો હોય. આપણા શાસ્ત્રમાં લખ્યું છે, જે મહોલ્લામાં તમે રહેતા હો અને તમે પૈસાવાળા હો, શક્તિશાળી હો, અને તમારા મહોલ્લામાં કોઈ ભૂખે મરતું હોય, કોઈ વિધવા સ્ત્રી રાત્રે ભૂખે સૂઈ જતી હોય, કોઈ અનાથ બાળકો ભૂખે સૂઈ જતા, એના પાપ તમને લાગે. તમને પૈસો એટલા માટે આપ્યો છે કે તમે તમારો મહોલ્લો સંભાળો, તમારું ગામ સંભાળો, તમારો સમાજ સંભાળો, એટલા માટે તમને પૈસો આપ્યો છે. અને જો તમે ના સંભાળો તો તમે પાપી છો. ટ્રસ્ટીશીપ ગાંધીજી, જાઓ ફરી તપાસ કરો કોણ ભૂખ્યું સૂતું છે, અને એને એવી રીતે આપો કે જેથી એનું માન હણાય, એને ખબર ના પડે કોણ આપનાર છે. રાજા આવ્યો, રાજા આવ્યો તો આ તો ઋષિ બેઠા 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 સૂત્રોની રચના કરે છે, તન્મય થઈ રાજા આવીને પગે લાગીને બેસે ચૂપચાપ. ઋષિ આમ જોયું. મારી એક બીજી વાત યાદ રાખજો, કદી કોઈ આધ્યાત્મિક પુરુષ પાસે જાઓ
તો માનની અપેક્ષા રાખીને ના જશો, અને માનની અપેક્ષા ના છૂટતી હોય તો ના જશો, તો ઘરમાં બેસી રહેજો. પણ એવી અપેક્ષા લઈને ના જશો કે ઊભા થાય, અમારું સ્વાગત કરે, અમને પાથરી આપે, અમને બેસાડે, એ બધું કોણ કરશે? જેને તમારી અપેક્ષા હશે, જેને તમારી અપેક્ષા નથી એની પાસેથી તમે અપેક્ષા ના રાખો, નહીં તો તમે એનો લાભ નહીં લઈ શકો, તમે એનો લાભ નહીં લઈ શકો. રાજા બહુ સારો બેસી ગયો ચૂપચાપ. ઋષિ આમ જોયું અને પૂછ્યું, કેમ આવ્યા, શું કામ છે? કઈ આમ બસ હું પ્રાર્થના કરવા આવ્યો છું, મારી કંઈક સેવા લો. મારા રાજ્યમાં તમે રહો છો અને આ કણ વીણી વીણીને ખાઉં છું, બસ ઓર્ડર કરો, આજ્ઞા કરો, મોદીખાનામાંથી જે જોઈએ બધું સીધું મોકલી આપીશ, જેટલું દૂધ, જેટલું ઘી, જેટલું તેલ, જેટલો લોટ, જે કંઈ જોઈએ બધું મારા તરફ. અને ઋષિએ કહ્યું, રાજા હું જે માગું એ આપીશ, હા આપ જે ઈચ્છા કરો એ હું બધું આપીશ. તો મારે મારી અપેક્ષા છે ફરી કોઈ વાર મારા આશ્રમમાં તારે પગ ના મૂકો. રાજા તો સળાપ થઈ ગયો, બહુ આવું અપમાન, આવો તિરસ્કાર. ત્યારે પેલા ઋષિએ કહ્યું, હું તારું અપમાન નથી કરતો, હું તારો તિરસ્કાર નથી કરતો, પણ તું જો મારા આશ્રમમાં આવીશ ને એટલે તરત જ તારો દીવાન વિચાર કરશે કે રાજા જાય છે માટે બાપુ કંઈક ચમત્કારી હોવા જોઈએ. એટલે દીવાન આવશે, દીવાન આવશે એટલે નગરશેઠ આવશે, નગરશેઠ આવશે એટલે ગામના લોકો વિચાર કરશે કે આ દીવાન, આ રાજા, આ નગરશેઠ, આ બધા જાય છે, જરૂર બાપુ આંકડા આપતા હોવા જોઈએ. પછી આંકડાવાળા આવશે, મને જમપીને રહેવા નહીં દે, મને અહીં બેસવા નહીં દે. તે તારું કર્તવ્ય પૂરું કર્યું, હવે તું તારું કામ કર, મને મારું કામ કરવા દે. તારા મોદીખાનાનું જો સીધું હું ખાઈશ ને તો અમર સૂત્રો નહીં રચી શકું, પછી મારે તારા ગુણગાન ગાવા પડશે. ત્વમર કસ્ત્વમ સોમ સ્વમસી પવન સ્વમ હુતવહ, પછી મારે ત્વમ 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 બધું કરવું પડશે. આ કણ ખાઈને જે તેજસ્વી સૂત્રો હું રચી શકું છું ને એ પછી મારાથી નહીં રચી શકું, આ કણાદ છે. અને કણાદે ધર્મની વ્યાખ્યા કરી છે. ધર્મ એટલે શું? યતો અભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ. હું વધારે વિવેચન નહીં કરું, પણ એમાં બે શબ્દો મૂકેલા છે, એમાં એક શબ્દ બહુ મહત્વનો છે. પહેલો શબ્દ મૂક્યો અભ્યુદય, યતઃ જે જે કામ કરવાથી, જે જે ક્રિયાઓ કરવાથી, જે જે કર્મોથી આ સંસારનો અભ્યુદય થાય, તમારી સમૃદ્ધિ વધે, તમારા મકાન સારા થાય, તમારા વાહન સારા થાય, તમે સુખ સમૃદ્ધિથી ભરપૂર બનો, એનું નામ અભ્યુદય છે. યતોભ્યુદય. અને પછી નિશ્રેયસ સિદ્ધિ, અને જે પરલોકને સુધારે, નિશ્રેયસ એટલે પરલોક, જે પરલોકને સુધારે, બેયને સુધારે, આ લોક અને પરલોક બેયને સુધારે, એનું નામ ધર્મ. એને એમ ના કહ્યું વેદ કે એ ધર્મ, એવું ના કહ્યું, એમ ના કહ્યું ફલાણું શાસ્ત્ર કે એ ધર્મ, એવું પણ જૈમિની એવું કહ્યું છે, નોદના લક્ષણો અર્થો ધર્મ. જૈમિની જુઓ તો વેદ કે એનું નામ ધર્મ. આ તો તર્કબદ્ધ જવાબ આપે છે. બસ તમે તમારા મનથી નિર્ણય કરો, જે જે કર્મો કરવાથી અહીંયા તમારો અભ્યુદય થાય અને પરલોકની પણ સિદ્ધિ થાય, એનું નામ છે ધર્મ. સંસ્કૃતિ અને ધર્મ અલગ વસ્તુ છે. ધર્મ એક જ છે, સંસ્કૃતિ એક નથી. સંસ્કૃતિ અસંખ્ય છે, અનેક છે. અને ધર્મ ને આપણે એમ માનીએ છીએ કે એને ઉત્પન્ન ના કરી શકાય. એટલે ગીતામાં ગ્લાનિર્ભવતી ભારત, ગ્લાની શબ્દ લખ્યો છે, નાશ નહીં, નાશ નહીં, ગ્લાની જુદી વસ્તુ છે. અગ્નિ ઉપર રાખ ચડવી એનું નામ ગ્લાની છે. અગ્નિ બુઝાઈ નહીં ગઈ, બુઝાઈ જવાની નથી, કદી બુઝાવાની નથી, હા એના ઉપર રાખ ચડે. અને રાખ ચડવાનો અર્થ શું છે કે જ્યારે પણ ધર્મની વ્યાખ્યા કરનાર કોઈ સ્થાપિત હિત આવી જાય, સ્વાર્થી માણસ આવી જાય, તો એને સત્ય અને ન્યાયથી દૂર લઈ જાય, અને સત્ય અને ન્યાયથી દૂર લઈ જાય ત્યારે એનું નામ છે ગ્લાની. અને એ ગ્લાનીને દૂર કરવા માટે ફરી રાખન કરીને એને નજીકમાં લઈ આવે, સત્યની સમીપમાં, ન્યાયની સમીપમાં. બસ ત્યારે થયું અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ, ત્યારે ધર્મની જાગૃતિ થઈ ગયા.
અમે બધા ઋષિઓ મુનિઓ સાધુ સંતો ધર્મની સ્થાપના નહીં, ધર્મની જાગૃત, ધર્મ જગાડવાની વસ્તુ છે. ઉત્પન્ન નહીં, સંપ્રદાયો ઉત્પન્ન કરી શકાય, સંપ્રદાયોનો નાશ થાય ધર્મનો. મારે તમને એક મુદ્દાની વાત કરવાની છે, અને એ વાત શું છે? આપણો ધર્મ, જેને આપણે હિન્દુ ધર્મ કહીએ, બ્રાહ્મણ ધર્મ કહીએ, સનાતન ધર્મ કહીએ, વૈદિક ધર્મ કહીએ, પૌરાણિક ધર્મ કહીએ, તમારે એને જે નામ આપવું હોય આપો, પણ જે પબ્લિકમાં પ્રજામાં આચરનારો જે ધર્મ, એ ધર્મ પ્રજાનું ધારણ કર્યું, પ્રજાનું ધારણ કરી શક્યો? તમારે ત્યાં આક્રમણો થયા, હુમલાઓ થયા, મહાદેવના મંદિરો તૂટ્યા, બીજા મંદિરો તૂટ્યા, સ્ત્રીઓને ગુલામ બનાવી બનાવીને લઈ જવામાં આવી, તમારા ઉપર એટલા માછલા ધોવાયા, એટલા માછલા ધોવાયા, હું તમને ભલામણ કરું કે એકવાર ઇતિહાસ વાંચો, તમારું રક્ષણ કેમ ના થયું? ધારણા ધર્મ મિત્યા, ધર્મે તમારી ધારણા કેમ ના કરી? ધર્મ કાચો પડ્યો કે તમે કાચા પડ્યા, કે ધર્મને સમજવામાં ભૂલ થઈ? એક બીજો પ્રશ્ન છે, ધર્મ માટે તમે છો કે તમારા માટે ધર્મ છે? સંસ્કૃતિ માટે તમે છો કે તમારા માટે સંસ્કૃતિ છે? અધ્યાત્મ તમારા માટે છે કે તમે અધ્યાત્મ માટે છો? તમે શાંતિથી વિચાર કરો, હું ધર્મ માટે છું કે ધર્મ મારા માટે છે અને સમગ્ર પ્રજા માટે છે? જ્યારે પ્રજા ધર્મનું, એટલે પ્રજાને ધારણ કરવામાં નિષ્ફળ થાય, ત્યારે નક્કી સમજ લેવું કે આમાં બીમારી આવેલી છે. આ દેશ ઉપર ઘણી પ્રજા આવી, ઘણી એટલે ઘણી આવી, શકો હુણો વગેરે વગેરે, સિથિયનો વગેરે વગેરે, પણ એ બધી પ્રજા પોતપોતાની સંસ્કૃતિ લઈને આવી. હું તમારા આગળ એની ચર્ચા કરું તો તમે માનવા તૈયાર ના થાવ, તમે માનવા તૈયાર ના થાવ. જે પ્રજા આવીને પોતાના રીતિ રિવાજ બધું લેતી આવી, આજે પણ એ બધું મિક્સ થતું ગયું, મિક્સ થતું ગયું. એટલે હું ઘણી વાર લોકોને કહું છું કે આર્ય ધર્મ નહીં, આર્ય પ્રજા. પણ જેમાં આર્ય, અનાર્ય, દ્રાવિડ, કોલ, કિરાત, શક, હું, સિથિયન, ફલાણા ફલાણા ફલાણા, એ બધી પ્રજા મળીને એક થઈ છે, એનું નામ હિન્દુ છે. હિન્દુનો એક પેટા ભાગ આર્ય છે. જો એને તમે પ્રજા તરીકે માનતા હો તો, જો એને ઉત્તમ ગુણ તરીકે એ શબ્દને માનતા હો તો પછી વાત જુદી છે. પણ આર્ય વંશ જો માનતા હોવ, જેમ મંગોલ વંશ છે, જેમ હુણોનો વંશ છે, જેમ સેમેટિક પ્રજા છે, એમ એને જો વંશ માનતા હોવ તો હિન્દુ પ્રજાના અંદર એક નાના ભાગનું નામ આર્ય પ્રજા. અને આજે તો લોહી શુદ્ધ નથી, ઘણા બ્લડ એકબીજામાં મિક્સ થયા છે, કલ્પના અતીત. પણ હિન્દુ પ્રજાનો અર્થ થાય છે જેમાં આર્યો, અનાર્યો, શકો, સિથિયનો, કોલ, ભીલ, ફલાણી ફલાણી ફલાણી, દ્રવિડ વગેરે વગેરે અનેક